माता वो बेनो रांधल माने खोड़ो पात्री मांगती हुए गए माँ भगवती ब्रह्माड भमोद्री नवलाख लोबड़ जाले हमने शेर माटी नी खोट चाहिए एक दीकरो देजी पर आज उदिनो कोई ये वो दाखलो न थी इतिहास नो मित्रों कि कोई माँ भगवती पाहे माँ बापे दीकरी मांगी हुए बोला माना माता वो बेनो ने मारी विनंती से शेर माटी नी खोट हुए बाप दीकरी नी खोट हुए न तो माँ ने विनंती कर जो माँ दीकरी दे जो हमने है जेने आंगणे दीकरी नो रमती हुए ने बाप कणा एम कहे छे के दीकरो नो होई घर वांजू कहेवाय पण प्रफुल जोशी एम कहे छे के जेने आंगणे माँ भगवती नो रमती हुए ने एने वांजू कहेवाय भला है शक्ति नो रमती हुए ई घर वांजू कहेवाय दीकरो नहीं अरे बाप दीकरो जन्मे मुंत में पेड़ा वेची छी पण आज थी बाप एक एवू नकी करी लेजो के तमारे आंगणे दीकरी नो जन्म थाय ने तो मारो बाप पेड़ा वेजो साक्षात लक्ष्मी अवतरी छे। आपने आ भारत सरकारे गामडे गामडे बोर्ड मार्या छे सांभळी लेजो ई मारीन तमारी मोटी कठणाई छे बेटी बचावो सुकाम એનું કારણ એ છે કે આજનો સમાજ આજના સમાજમાં મારીને તમારી એવી ઘટનાય છે ને એવી બુરાઈ બેઠી છે કે આજના સમાજમાં ક્યાંય દીકરી નથી મળતી આજના સમાજમાં દીકરી નથી મળતી ક્યાં આજનો માણસ ક્યાં ફૂગો એ તમે નક્કી કરી લેજો કવરેજ વિસ્તારની બહાર નીકળ્યો જ્યાં ટાવર નથી પકડાતો ત્યાં જવું પડ્યું છે સાંભળી લેજો કવરેજ વિસ્તારની બહાર નીકળવું પડ્યું છે આજના સમાજને ક્યાંય દીકરી નહીં બાપ કારણ કે હું કામ ખબર છે દીકરીની શોર્ટેજ પડી માતાઓ બહેનોએ નકરી દીકરી દીકરા જ માંગ્યા દીકરીની શોર્ટેજ થઈ દીકરી નહીં હોય તો દીકરાને વરાવા ક્યાં જાઓ હા ક્યાં વરાવા જાઓ પાંચ દસ જણા આમથી નીકળશે પાંચ દસ જણા આમથી તલવારું ક્યાંય હગાય વિનાના છે ક્યાંય અમે આવી હા ક્યાં જાઓ હગાય વિનાના હા ક્યાં આજનો સમાજ મિત્રો વિચાર કરી લેજો કવરેજ વિસ્તારની બહાર નીકળવું પડ્યું મરાઠી મદ્રાસી તામિલનાડુ ક્યાં છે આજનો સમાજ નીકળવું પડ્યું છે વિચાર કરી લેજો મારો ભાઈબંધ છે પૂરો કરીને મને એક જગ્યાએથી ક્યાંકથી લઈ આવ્યો છે ભગવાન બચાવે એક દિવસ એની ઘરે ગયો મેં કીધું ક્યાં ગયા ભાભી મને કે ઓ રસોડા માર્યા રસોડામાં જોયું તો ભાભી રોટલી કરતા હતા ગીત ગાતા હતા સાંભળજો તમને ટપા પડે તો કેજો મને તો જી નથી પીડ્યા ગીત ગાતા હતા પાલક વડી પનીર કવડી ખુશબુન કવડી મરઘન કવડી પારાણી ઓણી વણલે પારાણી ઓણી વણલે પાલક વડી પનીર કવડી મરો મેં કીધું આમાં હું સમજવું અમારે તોય હતી એટલી સહન શક્તિ ભેળી કરીને ભાભી પાસે ગયો તો ખરો મેં કીધું જય શ્રી કૃષ્ણ ભાભી અને જે એને ઉપાડ કર્યો ભાઈ મને કે નાળ કિલ્લા ટીડીને સરોકલા અયો નાળ કિલ્લા દિયો ભૂરે ભૂરા નામ આવ્યું ખબર પડી મને આમાં ભૂરા નું કઈ કહે છે એમ હવે જે કહેતી હોય મને કે નાળ કિલ્લા ટીડી લાખ સર કે વારા નડ કદ મદ્રાસ કદ રે મેં કીધું ઓલા જન્મમાં માં આ જન્મમાં નહીં સમજાય અમને આ ભૂરા ને મેં કીધું મેં ભૂરા તું આમાં કાંઈ સમજો મને કે કાંઈ આમાં એક આ બીજા ગાયડું દઈ કોઈ ખબર નહીં પડતી મજા આવે મને કે ઘર બંધાઈ ગયું ને મારું ભાઈ આમાં તમને શું ખબર પડે અરે હારા હોય એની મજા છે ને ભાઈ હમણાં નગર એક બેન પોલીસ સ્ટેશને ગયા એ કે સાહેબ એ કે શું છે કે સાહેબ મારો પતિદેવ ક્યાંક ગુમ થઈ ગયા છે કે ફોટો લાવ્યા છો ના સાહેબ ફોટો નથી લાવી કેવા હતા લખાવો બેને લખાવ્યું કે વાકડિયા વાળ હતા ગુલાબી ગાલ હતા કેરીની ફાડ જેવી આંખો હતી જોરાવર સિંહ જેવા હતા હા ભગવાન કૃષ્ણ જેવો ચહેરો હતો એની બેન પણ ભેળી ગઈ હતી એને ઠોહો માર્યો કે તારો ઘરવાળો આખો દી દહ દહ વાળી કોથળીઓ પીવે કાળો ડિબાંગ જેવો દહ દહ વાળીની વાત છે ઓ ભાઈ બોટલું ની નહીં રાખના ઢગલા માથે પાણીનો છટકોરો નાખો અને જેવા ખાડા પડે એવા તારા ઘરવાળાને ખાડા અડદની કોઠીમાં દાટી દો તો ગોઈતો જડે નહીં આવો ઘરવાળો અને તું હારો કેમ લખાવસ ઓલી બાઈ કે પણ આવડા પોલીસ વાળા હારો ગોચ્યા હવે તને શું વાંધો એની મજા છે હમણાં અમારે રાજકોટ હું સોરઠિયાવાડી સર્કલ એવું બોલતો ને સોરઠિયાવાડી દસ રૂપિયાની કોથળી નાખી ગયેલી નાખી દીધેલી એક જણાએ અને દમ થઈ ગયેલો રિક્ષા ત્યાંથી નીકળી રિક્ષાવાળા હાથ કરો એ રિક્ષા રિક્ષાવાળો થોડુંક આમ સાઈડ કાપી ગયેલો એટલે સર્કલને આખો આટો વઢીને પાછો આવવું પડે
એ આખો આટો વાટીને રિક્ષા વાળો પાછો આવ્યો એટલે ઓલું પીધેલ કે બસ સ્ટેન્ડ જવું છે બસ સ્ટેન્ડ એ કે હા તો જાને ભાઈ અમથો અમથો એક કિલોમીટર ફેરવો બોલો રિક્ષા વાળા એક જણો તો હમણાં ધોમ થઈ ગયેલો ને ઓલા રિક્ષા વાળા ને કે ભાઈ આખું રાજકોટ જોવાના કેટલા રૂપિયા બોલો કે 200 રૂપિયા એ આખું રાજકોટ ફેરવું ઓલા દેખાયું રિક્ષા વાળો કે લાવો 200 ઓલા 100 રૂપિયા દીધા એ કે કેમ હો પેલો પૂર્ણ ફેરવો આવલા દેખ જણો તો આમ તમને કહું ઓલા કરિયાણા દુકાનમાં ખલી ગયો એ કે ભાઈ બદામ છે બદામ હમણાં મુંબઈ કાર્યક્રમ માં ગયો ને તાજમહેલ હોટલ ની સામે બે ધોમ થઈ ગયેલું પેલા એક જણો કે આ તાજમહેલ હોટલ મારે ખરીદી લેવી છે બીજો બાજુ ઊભો તો ઈ ગયો પણ હું વેસું નો ને આ એક જણા ને લેવી છે ને એક જણો ધણી થઈને બેઠો બોલો હા કેટલો હમણાં એક જણો તો હા એક જણો તો હમણાં ધોમ થઈ ગયેલો ને સાયકલમાં હવા ભરતો એટલો સાદો પંપ લઈ એટલી બધી હવા ભરી પછી તો ભૂસકોટ કાઢીને મંડાણો પરસેવે રેપજેપ થઈ ગયો અને વાહલા વિલમાં હું તમને કહું ફટાક્યો કર્યો ફાટ દે ત્યાં સુધી હવા ભરી એક જણો આવ્યો એ તો પાટે ઠીકે બોલા દેવા જ મળ્યો બોલો કે ભાઈ મારી સાયકલમાં હવે ફરી ને મને શું કામ મારે છે બોલો કે તારી તારો બાપ બાજુમાં છે હીરા મોતી ની વાતો કરનારા ક્યારેક બકાલી નીકળે સમજી બેઠા હોય સજન ક્યારેક મવાલી નીકળે આંગણે આવેલા બધા અતિથિ નથી હોતા ખીડકી ખોલો તો ક્યારેક ટપાલી નીકળે ભલે ભર્યા હોય સાત પેઢીના ભંડાર શામલ માની દયા ન હોય ને તો ખુદના ખીચામાંથી હાથ ક્યારેક ખાલી નીકળે બાપ ઈશ્વરની દયા ન હોય તો ખુદના ખીચામાંથી ક્યારેક ક્યારેક હાથ ખાલી નીકળે અગર હમણાં હું તમને કહું ત્રણ જણાએ બજારમાં બેઠા બેઠા વાતો કરતા હતી કે મારો બાપુજી દરિયામાં પડે ને સામે કાંઠે નીકળે તો બીજો કે હોય કઈ તારા બાપમાં કાંઈ નથી મારો બાપ એ કે દરિયામાં પડે અને 24 કલાક સુધી તરે ત્રીજો કે તમારા બેયના બાપમાં કાંઈ નથી કેમ તો મારો બાપુજી કે ઘરના ટાંકામાં પડે નળમાં જ નીકળે હા કેવી ફરજા હું તમને કહું છોકરા તો હારા મેં કીધું ને એમ છોકરા હારા હોય એની મજા છે અમુક અમુક જોવો ને તમે વાતું કરતા હોય એ માયલું કાંઈ હોય નહીં મેં કીધું ને એમ કે હીરા મોતી ની વાતો કરનારા ક્યારેક બકાલી નીકળે સમજી બેઠા હોય સજન ક્યારેક મવાલી નીકળે પણ આ દેશની ધરતી સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ધરતી તો બાપ કઈક એવી છે તાસીર કઈક એની એવી છે ભલામાં આ દેશની ધરતી માથે સિંહના દાન દીધેલના દાખલા છે કેસરી સિંહના દાન દીધેલના દાખલા છે બાપ અને આ ધરતી માથે એવું ન સમજાય કે કોઈ એક વર્ણ દાન કરી શકે દરબાર એમ કે હું દાન કરી શકું પટેલનો દીકરો એમ કે હું દાન કરી શકું બાપ આ દેશની ધરતીમાંથી એવા એવા દાન કરી ગયા છે ને એવું સમર્પણ કર્યું છે ને કે એક સામાન્ય માણસ બહુ લાલું વરણ મિત્રો આપવું એ બહુ અઘરું છે આપી દેવું એ બહુ અઘરું છે ના વાત બહુ લાંબી છે પણ ટૂંકમાં તમને વાત કરું સમર્પણ કોને કહેવાય આપી દેવું કોને કહેવાય મારે ને તમારે અહીંયા 10 રૂપિયા દેવા હોય ને અહીંયા 10 નોટ હોની નોટ આપી હોય ને તો મને તમને હવાર સુધી વિચાર આવે અને એ વિચાર હવાર સુધી આવે ને હવારમાં સુધીમાં તમે આપો તો ખાંભા ગામ અમરેલી તાબાનું અને ખાંભા ગામની માલિકો એમ કહેવાય કે આયરાણી રંડાપો ગુજારે છે જો દાન કોને કહેવાય રંડાપો ગુજારે છે ને કહેવાય છે કે એના બે દીકરાને મૂકીને બાપનો છાયો દીકરા માથેથી ઉઠી ગયો છે દેશમાં દુષ્કાળ પડ્યો આયરાણી વિચારે છે વિધવા ભાઈ વિચારે છે કે હવે જાવ તો હું ક્યાં જાઉં મિત્યાળાની માલિકોર મારો એક સગો માનો જણો ભાઈ છે ભાઈ લઈને જાવ જો મુઠી જાહેર આપે તો છોકરાના ગુજરાના હાલે
યાયરાણી ધીમા ધીમા ડગ માંડ્યા મિત્યાળા જઈ અને બરોબર ના ભાઈ ના ઘર સામે આવું અને ઉમરા ની માલકોર ભાઈ ઉભો હતો પણ ભાઈ ને એમ કેવાય કળજું કે ઘેરી લીધેલો બેલને જોઈ અને નિહાપો નાખો કે માંગણ ક્યાં આવી એમ કરીને પાછલા દરવાજે થી એને વાટ પકડી લીધી કેળી પકડી ને ભાઈ નીકળી ગયો બેન ભાભી ને પૂછે છે મારો ભાઈ તો એ તો ત્રણ દિવસ થી ગામત રહી ગયો છે હે તમારો વીરો ત્રણ દિવસ થી ગામત રહી નીકળી ગયા હજી આવ્યા નથી બેન એમ કેવાય પગ ભારે થઈ ગયો પણ પોતાના દીકરા માટે પિયર ને આંગણે ઉભી ને ભાભી ને એટલું કીધું ભાભી મારો ભાઈ ઘરે નથી તો કે ના ઓહો તો મારે ધક્કો છે ભાભી એટલું કીધું કે બેન નણંદબા રોટલા ખાતા જાવ દેદી મિત્યાળા ના પાદર માં એક આયરા ની બોલી છે બાપ હસતા હસતા જો ઝેર દીધું હોત તો પી જાત બરોબર એમ કેવાય કે જ્યાંથી નીકળવું એ હીરબાઈ જ્યાંથી નીકળી નાખ માંથી શ્રાવણ ભાદરવો વહેતો અને પાદર ની માલિકોર જોગડા હરિજન નું ઘર અને હરિજના દ્રષ્ટિ પડી હીરબાઈ ની માથે હો આઠ ફળું બાંધી અને કીધું બેન બાપા દીકરી કેમ રોતી રોતી જાસ તો મારી માથે દુઃખ પડ્યા છે એનો મને વાંધો નથી પણ મારી માં તેનો ભાઈ જેથી મોઢું ફેરવે દીદી બેન ક્યાં જા ઘેર ભાણેજ નું ભૂખા છે એના માટે કઈક ભાઈ પાસે આશા લઈને આવી હતી પણ માં જેનો ભાઈ ફરી શું કરું મિત્યાળાના પાદરમાં એક હરિજન નો દીકરો જોગડો બોલ્યો તો જોગડો તારો ભાઈ જીવે છે આહુડા લૂસી નાખ બેન નાની હતી ત્યારે એમ કેવાય જોગડા એ હીરબાઈ ને રમાડી થયો તને વાંધો ન હોય તો હું તને ઘરે લઈ જાઉં પણ ઉજળા જેના જીત એના વરણ કામ વિચારીએ હીરબાઈ જોગડા ને ઘરે ગઈ છોકરાને તૈયાર કર્યો જોગડાએ એ જોગડાએ તૈયાર કરી અને કીધું કે જા ફૂઈને ઘરે જુવાર અને કળથી નું ગાડું ભરી અને ફૂઈને ઘરે દયા ને ફૂઈને મૂકતો આય એ જોગડાલો દીકરો એમ કેવાય ગાડું જોડી અને ફૂઈને મૂકવા ગયો અને હીરબાઈ રસ્તામાં સંસારના હાચા ખોટા ભાઈના વિચાર કરે છે અને જોગડાને વંદન કરે છે કે માયા ને મમતા તણો જેને હૃદયને લાગ્યો રોગ આવા વીર પુરુષને સમરવા જોગ દી ઉગે ને ધાધવા ભાઈ ઘરે પૂગી આયા ઘટના હવે જોજો નર નારી દોનું ભલા જેને આંગણ નો આવે કાળ આવેલા આદર કરે અરે તમે બાપ પડ જોઈ લો પાછળ આયા જોગડાના ઘરેથી એની ધર્મપત્ની એટલું કીધું કે ભાઈ ભગત જોગડા હવે મારે તારે શેઠું પડી જાય કેમ બેન ને દીધું એ તને ગમ્યું નહીં ના ભગત ઈ વાત નથી તો શું વાત છે જો એ દીકરો તમારા લોહીનો હશે તો ફોઈને ગાડું અને બળદ બે આપીને આવશે જો મારા ઝેડામાં ફેર હશે તો ગાડું ને બળદ પાછા લઈ આવશે એ ભગત જો ગાડું ને બળદ જો દીકરો પાછો લાવે તો માનજે કઈક મારા ઝેડામાં ફેર છે ને કાં કઈક લોહીમાં ફેર છે બીજો દી થયો પણ બેટો બાપ તણે શીલે સાલે નહીં તો તો જનની કામ જણે છોકરો પોતાના બળદને બાંધવાની રાહ ઉલાળતો ઉલાળતો ઘેરી આવ્યો આવીને પોતાના બાપને કીધું જોગડા રહ્યો બાપુજી જોગડો કે બળદને ગાડું ક્યાં તો મેં ફૂઈને આપ્યા કા તમે બેનને કાપડામાં જુવાર ને કળથી આપી તો હું મારી ફૂઈને ગાડું અને બળદ ફુયારામાં આપીને આવ્યો છું મને માફ કરજો તેથી જોગડો એમ કહેવાય જોગડો એના દીકરાને બધ ભરીને એમ કહેતો હતો કે બાપ દીકરા માફ કરવાની વાત તો ઈ રહી પણ તે તો મારું આ જીવતર ઉજાયડું ભલા મણા બાપ આને દીકરા કહેવાય આપી દેવું ઈ બહુ અઘરું છે આ તો ભલો કરવો અને ભવ તરવો ભગવત છે રાખવો ભાવ આ તો ખીમરા ઈશ ખલકમે બાપ હેલો મેં હાવ ભલો કરવો ને ભવ તરવો ને ભગવત છે રાખવો ભાવ